નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને હું ચેતરન કુમાર અને આપનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સાયન્સ ટીવી ગુજરાતીમાં દોસ્તો તમે ધોરણ નવમાંથી પાસ કરીને પરીક્ષા પાસ કરીને ધોરણ દસમાં આવી ચૂક્યા છો બરાબર હવે તમને ટેન્શન થતું હશે કે દોસ્ત ધોરણ દસમાં આવી ગયા ધોરણ દસમાં બોર્ડની પરીક્ષા હોય છે હવે શું કરીશું કેવી રીતે ધોરણ દસની તૈયારી કરીશું ધોરણ નવમાં તો ગમે તેમ કરીને પાસ થઈ ગયા અથવા ઘણા બધા વિદ્યાર્થીઓ મહેનત કરીને ખૂબ તનતોડ મહેનત કરીને પાસ થઈને સારા ટકા લાવીને પાસ થયા છે ધોરણ દસમાં આવી ચૂક્યા છે ધોરણ દસની શરૂઆત કેવી કરવી કારણ કે એસએસસી પરીક્ષા છે બોર્ડની પરીક્ષા છે બરાબર ધોરણ દસની અંદર પરીક્ષા થોડીક વહેલી લેવાય છે બરાબર નોર્મલી જે એપ્રિલ મહિનો હોય છે ધોરણ નવની પરીક્ષા એપ્રિલમાં લેવાય છે ધોરણ તો ધોરણ દસની પરીક્ષા છે માર્ચ મહિનામાં લેવાઈ જાય છે દર વખતે એવું હોય છે એટલે એક મહિનાનો ટાઈમ પણ ઓછો હોય છે તો પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી તો દોસ્તો સૌથી પહેલાં હું તમારું સ્વાગત કરું છું ધોરણ દસની અંદર અને એમાં પણ આપણી આ ચેનલ સાયન્સ ટીવી ગુજરાતીની અંદર દોસ્તો તમને સાયન્સ ટીવી ગુજરાતી તરફથી ખૂબ જ મદદ મળી રહેશે આખા વર્ષ દરમિયાન તમારે ફક્ત કરવાનું શું છે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે અને જે વિડીયો મૂકવામાં આવે એની તમારે ધ્યાનથી જોવાનો છે અને બીજા મિત્રો સાથે શેર પણ કરવાનો છે તો તમારા દોસ્તો આપણી આ ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેવાનું છે આખા વર્ષ દરમિયાન હું તમને મારાથી શક્ય હોય એટલી બધી જ તમને મદદ કરીશ અને તમારી બોર્ડની પરીક્ષાની કોઈ ચિંતા કરવાની જરૂર નથી કોઈ ટેન્શન લેવાની જરૂર નથી આપણે ધોરણ દસની બોર્ડની પરીક્ષા સુધી તમારો સાથ આપીશું અને તમને સારામાં સારું રિઝલ્ટ આવે એ માટે પ્રયત્ન કરતા રહીશું દોસ્તો આપણી ચેનલની ખાસ વાત એ છે કે આપણી આ ચેનલ ઉપર આપણે આ જે કન્ટેન્ટ તમને આપીએ છીએ એ ફ્રીમાં આપીએ છીએ એનો એક પણ રૂપિયો લેવામાં આવતો નથી દોસ્તો બીજી ચેનલો ઘણી બધી છે કે જેના ઉપર ઘણું બધું કન્ટેન્ટ ઉપલબ્ધ છે એ તમને આઈએમપી પ્રશ્નો પણ આપશે પરીક્ષાલક્ષી ગાઈડન્સ પણ આપશે આપણે પણ આપીએ છીએ અને એનો પણ કોઈ ચાર્જ લેતા નથી પણ બીજી ચેનલો ઉપર તમને અભ્યાસક્રમનું કન્ટેન્ટ છે જેમ કે ધોરણ નવના ધોરણ દસના જે વાઇઝ વિડીયો છે બરાબર એ ફ્રીમાં નથી આપવામાં આવતા એમાં પણ ખાસ કરીને એનિમેશનવાળા વિડીયો આપણે આ ચેનલ ઉપર એનિમેશન વાળા વિડીયો જે તમે બહાર કોઈ બજારમાં એની સિરીઝ ખરીદવા જાઓ ડીવીડી લેવા જાઓ અથવા તો કોઈ ચેનલ હોય એને જોઈન કરો અથવા કોઈનો અભ્યાસક્રમ તમે લો તો તમને એ જે એનિમેશનવાળા વિડીયો છે એ લાવો તો તમને ઘણા બધા મોંઘા પડે છો બીજા ઘણા બધા પ્ર પ્રકાશનો છે એના વિડીયો તમે જોતા જ હશો બરાબર એ તમે લાવો છો ત્યારે તમારે સામે પૈસા ચૂકવવા પડે છે બરાબર આપણી આ ચેનલ ઉપર આ જે અભ્યાસક્રમ છે એ બિલકુલ ફ્રી છે બીજી બધી ઘણી બધી ચેનલો છે જે તમને અભ્યાસક્રમ આપશે પણ એમાં એનિમેશનવાળા વિડીયો નહીં આપે અને એમાં પણ ફ્રીમાં નહીં આપે એ તમને એમપી આપશે પરીક્ષા લખી તૈયારી કરાવશે બધું કરાવશે પણ એ જે કન્ટેન્ટ છે એ કન્ટેન્ટ ફ્રીમાં નહીં આપે તમને એમ કહેશે કે એપ્લિકેશન ડાઉનલોડ કરો એપ્લિકેશનમાં જઈને એમનો કોર્સ પરચેઝ કરો એમના પૈસા આપો પછી તમને કન્ટેન્ટ આપવામાં આવશે પણ દોસ્તો આપણી આ ચેનલ ઉપર એવું કંઈ નથી આપણી આ ચેનલ ઉપર ફક્ત જે કન્ટેન્ટ છે એ તમને ફ્રીમાં આપવામાં આવે છે સાથે સાથે પરીક્ષા લખતી તૈયારી પણ કરવામાં આવે છે ઓકે દોસ્તો જો તમારે વધારે સારા વિડીયો જોઈતા હોય તો ફક્ત તમે ચેનલે જોઈન કરી શકો છો એમાં હું થોડી વધારે ટિપ્સ આપીશ બાકી કંઈ આપણે એક પણ રૂપિયો લેતા નથી આપણી ચેનલ છે તદ્દન ફ્રી છે ચાલો દોસ્તો હવે આપણા મેઇન ટોપિક ઉપર આવીએ કે ધોરણ દસની તૈયારી કેવી રીતે કરવી તો સૌથી પહેલાં તમને કહી દઉં કે ધોરણ દસની અંદર બોર્ડની પરીક્ષા છે તમારે ખાસ તંતોડ મહેનત કરવી પડશે પણ હા સાથે જરા પણ ટેન્શન લેવાનું નથી કારણ કે સાયન્સ ટી ગુજરાતી તમારી સાથે છે હું તમારી સાથે છું એટલે તમારે કોઈ ટેન્શન લેવાનું નથી બોર્ડની પરીક્ષાની અંદર કોઈ જ ભારે પેપર હોતા નથી તમે આખું વર્ષ મહેનત કરશો તો તમને વાર્ષિક પરીક્ષાની અંદર બોર્ડની પરીક્ષામાં સારામાં સારા ગુણ તમે લાવી શકશો બરાબર શરત એટલી છે કે તમારે શરૂઆતથી તૈયારી કરવી પડે તમે જાણો જ છો કે આખું વર્ષ આપણે રખડીએ અને પછી દસમા ધોરણની પરીક્ષા આવે ત્યારે એક બે મહિનો વાંચી લઈએ તો શું પરિણામ આવે તો પછી આપણે પાસ તો થઈ જઈએ એમાં કંઈ વાંધો નથી સારા ટકા પણ આવી જાય પણ આપણો જે ગોલ હોય કે ભાઈ એટી પર્સન્ટેજ લાવવા છે નાઇન્ટી પર્સન્ટેજ લાવવા છે તો એવા પર્સન્ટેજ લાવવા હોય તો છેલ્લા એક બે મહિનામાં તૈયાર કરીને ન આવે એના માટે શરૂઆતથી તમારે તૈયારી કરવી પડે બરાબર તો ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હશે કે જે નાઇન્ટી અપ લાવવા માટે ઘણા બધા પ્રયત્નો કરતા હશે એ વિદ્યાર્થીઓ વેકેશનની અંદર સ્ટાર્ટ કરી દે છે પોતાનું ભણવાનું એટલે તમારું ધોરણ નવ પતી ગયું છે તમે પાસ થઈ ગયા છો એટલે તરત જ મહેનત કરવા માટે લાગી જાઓ વેકેશનથી જ મહેનત કરવામાં લાગી જાઓ તો તમે ધોરણ દસની અંદર સારામાં સારું પરિણામ લાવી શકશો તો દોસ્તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે ધોરણ દસની અંદર સારામાં સારા ગુણ લાવવા માટે તમે ધોરણ નવમાંથી પાસ કરીને ધોરણ દસમાં આવી ચૂક્યા છો તો સૌથી પહેલું તમારું સ્ટેપ હોવું જોઈએ ટાઈમ ટેબલ ટાઈમ ટેબલ બનાવો આખા વર્ષનું આયોજન કરો જો દસો તમને ફાવે ન ફાવે કે ટાઈમ ટેબલ કેવી રીતે બનાવવાનું શું છે શું નહીં કેવી રીતે આયોજન કરવાનું તો તમે મને કોમેન્ટમાં જણાવો હું તમને આખા વર્ષનું કેવી રીતે આયોજન કરવું એ એનો વિડીયો બનાવી દઈશ એ વિડીયોથી તમે આખા વર્ષ દરમિયાન મંથવાઈઝ કે અઠવાડિયાની અંદર કે દિવસ સુધી કેવી રીતે પ્લાનિંગ કરવું વાંચવાનું એ બધું જ હું તમને સમજાવી દઈશ જો તમને એ વિડિયો જોઈતો હોય તો તમે કોમેન્ટમાં જણાવો કે સર ટાઈમ ટેબલનો વિડીયો બનાવો તમારી જેટલી વધુ કોમેન્ટ આવશે એટલો ઝડપથી વિડીયો તમારા માટે આવી જશે ઓકે દોસ્તો તો સૌથી પહેલું ટાઈમ ટેબલ છે આખા વર્ષનું ટાઈમ ટેબલ બનાવી દો ના ફાવે તો હું બની આપીશ આ ઉપરાંત બીજો પણ એક પોઈન્ટ છે તમારે ખાસ આપણી ચેનલ પર મળી લેશે એ શું છે કે રેગ્યુલર તમારે એ વિડિયો જોવાના છે બરાબર જે વિડીયો હું અપલોડ કરું જે વિડીયો હું તમને વોટ્સએપ પર મોકલું ઓકે વોટ્સએપ ઉપરથી યાદ આવ્યું છે ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સએપનો એક નંબર આપેલો છે તમે એના ઉપર તમારું નામ ધોરણ અને સિટી ટાઈપ કરીને મને મેસેજ કરી દો તો હું ડાયરેક્ટ જ મારા વિડીયોની લિંક જે પણ હશે વિડીયો હશે કોઈ પીડીએફ ફાઇલ હશે કે ટેસ્ટ હશે કંઈ પણ હશે હું ડાયરેક્ટ તમારા નંબર પર મોકલી દઈશ એટલે વોટ્સએપ સાથે તમે જોડાયેલા રહો બરાબર આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ચેનલ ઉપર જે પણ વિડીયો આવે એને તમારે જોવાનો છે બરાબર જ્યારે પણ તમે બિઝી હોવ કે કંઈ પણ હોય ટાઈમ કાઢીને નવો વિડિયો પણ આવે તો પણ તમારે જોવાનો છે જૂના વિડીયોની લિંક પણ હું તમને મોકલીશ એ પણ તમારે જોવાનો છે ઓકે અને દોસ્તો આ વખતે આખા વર્ષનું મારું આયોજન એવું છે કે દરેક ચેપ્ટરના ચેપ્ટર વાઇઝ આઈએમપી પ્રશ્ન તમને આપવામાં આવશે અને એ આઈએમપી પ્રશ્ન ખાસ તમારે તૈયાર કરી દેવાના છે એક ચેપ્ટર આપણે કમ્પ્લીટ પૂરું કરીશું પછી આઈ એમ પ્રશ્નો આપીશું અને પછી એનો એક ઓનલાઈન ટેસ્ટ પણ ગોઠવીશું દોસ્તો એ ટેસ્ટ લેવો એ પણ ફ્રીમાં જ છે બરાબર તમારે સૌથી પહેલાં શું કરવાનું છે હું તમને લિંકો મોકલી દઈશ વિડીયોની આખા અઠવાડિયાની અંદર કે જે દસ દિવસની અંદર તમારું પ્રકરણ પૂરું કરવાનું છે તમારે તૈયાર થઈ જાય બરાબર પછી આપણે એમપી પ્રશ્નો આપીશું એ બધું તૈયાર થઈ જાય પછી આપણે એક ઓનલાઈન ટેસ્ટ રાખીશું ઓકે દોસ્તો તો તમે એ રીતે સારામાં સારી તૈયારી કરી શકશો આ ઉપરાંત દોસ્તો આપણું આયોજન એવું હશે કે તમારે પહેલી પરીક્ષાની પણ તૈયારી થઈ જશે બીજી પરીક્ષાની પણ તૈયારી થઈ જશે અને વાર્ષિક પરીક્ષા એટલે કે બોર્ડની પરીક્ષાની તો તૈયારી થવાની જ છે એ પ્રમાણેનું તમને આયોજન કરીને આપીશ પણ તમારે કરવાનું છે શું આપણે આ જે ચેનલ છેને એને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને દરેકે દરેક વિડીયો જે હું તમને મોકલું એ તમારે ખાસ જોવાનો છે ઓકે આ ઉપરાંત બીજી એક વસ્તુ તમારે જોવાની છે હું ઘણા બધા એનાઉન્સમેન્ટ કરતો રહું છું બરાબર એ આપણી ચેનલના કમ્યુનિટી ટેબની અંદર ઘણી બધી પોસ્ટ મૂકું છું બરાબર એ તમારે જોતું રહેવાનું છે કોઈપણ નવા ન્યૂઝ હશે તો કમ્યુનિટી ટેબમાં આવી જશે ઓકે કમ્યુનિટી ટેબ તમારે ખાસ જોતું રહેવાનું છે વોટ્સએપ સાથે જોડાયેલા રહેવાનું છે આપણી ચેનલ સાથે અને આ ચેનલ ઉપર તમારે વાર આમ નવાર આવતું રહેવાનું છે અને જોતું રહેવાનું છે ઓકે બાકી તો હું તમને વિડીયોની લિંક ટેસ્ટ પીડીએફ પેપર એ બધું તમને મોકલતો રહીશ અને જો દોસ્તો એવું થાય કે આ વખતે કદાચ સરકાર એવું વિચારી રહી છે કે નવી શિક્ષણ નીતિ લાવવામાં આવે તો ધોરણ દસની અંદર ત્રણ પરીક્ષાની જગ્યાએ બે પરીક્ષા જ લેવાશે બરાબર તો આપણે એ પ્રમાણેની પણ તૈયારી કરાવીશું બરાબર એ તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી તો સૌથી પહેલાં દોસ્તો તમે તૈયારીમાં લાગી જાઓ તમારી કમર કસી લો તમારી સીટ બેલ્ટ છે એ બાંધી લો કારણ કે હવે તમારે ઉડવાનું છે ધોરણ દસની બોર્ડની પરીક્ષા સુધી અને એ ઉડાન એવું હશે કે જે તમને ઊંચાઈઓ સુધી સૌથી વધારે જે ઊંચું શિખર છે એના કરતાં પણ વધારે ઊંચી સફળતાના શિખર સુધી પહોંચાડી દઈશું બરાબર દોસ્તો તો તમારે એના માટે તૈયાર થઈ જવાનું છે મહેનત કરવાની છે તો ચાલો દોસ્તો આ વિડીયોમાં બસ આટલું જ આ વિડીયો તમને કેવો લાગે ચોક્કસથી જણાવો અને આપણી આ ચેનલ સાથે તમે જોડાયેલા રહેજો તો ચાલો દોસ્તો હવે મળીશું બીજા કોઈ વિડીયો સાથે અને કોઈ પણ સમાચાર હશે તો હું તમને ચોક્કસથી મોકલાવી દઈશ આપણું કમ્યુનિટી ટેબ જોવાનું ભૂલતા નહીં ઓકે દોસ્તો તો આ વિડીયોને એક લાઇક કરી દો તમે જો આ ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દો અને બે લાઇકનનું બટન દબાવી દો જેથી અમારા જે લેટેસ્ટ વિડીયો બને એની અપડેટ તમને મળી રહે તો ચાલો દોસ્તો હવે મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી મને રજા બહુ આવજો